साबरकांठा जिला ना हिम्मतनगर ना देरोल पासे राज्य ना मुख्य प्रधान भूपेन्द्र पटेल नी उपस्थिति में विश्व पर्यावरण दिवस नी उजवणी करवामां आवी हती। साबरमती नदी ना किनारे 11,000 जेटला छोड़ ना वृक्ष नू रोपण करवामां आव्युं छे। 5મી જૂન એટલે પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં વૃક્ષોનો ઘટાડો થઈ રહ્યો છે, જેને લઈને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ પાસે સાબરમતી નદીના કિનારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। સાબરમતીના કિનારે 11,000 જેટલા વૃક્ષોનો ઉછેર કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસને લઈને મુખ્યપ્રધાને રાજ્ય અને દેશનું આ દિશામાં રહેલું યોગદાન યાદ કરાવ્યું હતું। વિકાસ માટે જરૂરી રોડ રસ્તા પહોળા કરવા અથવા નવા નિર્માણ કરતી વેળા ઝાડના કાપવા પડે તો પ્રકારના નવા વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે। રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પણ વૃક્ષોના જતન સાથે સ્વાસ્થ્યને લઈને થતા ફાયદા સમજાવ્યા હતા। આ કાર્યક્રમ પદ્મભૂષણ સચ્ચિદાનંદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। તેમનું પ્રાકૃતિક સન્માન કરવામાં આવ્યું હતું, તો મુખ્યપ્રધાનના હસ્તે રૂપિયા 11,11,111 નો ચેક પદ્મભૂષણ સચ્ચિદાનંદ મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો। પાંચમી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી સમાજની અંદર ક્યાંય નાના મોટા વિષયોમાં સમાજને જોડવાની જરૂર પડે, સરકાર કેવળ બધા જ કામ કરી શકે નહીં પરંતુ પ્રજાના સહયોગથી એ કામો આગળ વધે અને લાલ બત્તી સમાન કામો વર્ષો વર્ષ ઘટતા જતા વૃક્ષો પર્યાવરણની મુશ્કેલી કેવળ ભારતમાં નહીં ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર ખૂબ મોટો વિષય, એ વિષયને લઈને પણ એમને જનજાગૃતિ ફેલાવી અને એના પરિણામ સ્વરૂપે જીતુભાઈ ભાઈ નિલેશભાઈ એમને બધા જ ગુજરાતના પ્રત્યેક જિલ્લાની અંદર પર્યાવરણ પ્રેમીઓને ભેગા કરી વધુમાં વધુ વૃક્ષો વવાય, વધુમાં વધુ વૃક્ષો વાવી એનું જતન થાય, એની જાળવણી થાય એનો ભગીરથ પ્રયાસ વર્ષોથી કરી રહ્યા છે। પરંતુ આ સમગ્ર બધા જ ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓને એક જ છત નીચે, ગ્રીન ગ્લોબલ બ્રિગેડની છત નીચે ભેગા કરી એક સંયુક્ત કોમ્પ્રિહેન્સિવ આખા ગુજરાતમાં અભિયાન ઉપાડ્યું છે। વર્ષોથી અલગ અલગ કામ કરતા બધા જ ગ્રીન કમાન્ડો આજે એક છત નીચે ગુજરાતના તમામે તમામ જિલ્લામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે અને મનમાં ભાવના છે કે એક વૃક્ષ વાવી અને એને બચાવી અને જાળવી અને મોટું કરીએ। આજે કરોડો વૃક્ષો એ લોકો વાવી ચૂક્યા છે અને તિરુપતિ ઋષિવનમાં પણ આપ જોશો તો પ્રત્યેક જગ્યાએ ક્યાંય વૃક્ષ વગરની બાકી નહીં હોય એ પ્રકારનું આ નેચરલ અને ઓક્સિજન પાર્ક બન્યું છે। ત્યારે સ્વામી સચ્ચિદાનંદજીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને કેન્દ્ર સરકારે જે વિભૂષિત કર્યા છે, એમનું સન્માન કર્યું છે અને સમાજ સુધારક તરીકે કેવળ ભગવાન નહીં સંત નહીં પરંતુ ક્રાંતિકારી વિચારો દ્વારા સમાજને દોરવણી આપવાનું કામ કર્યું છે એમનું પણ સન્માન અને સાથે વૃક્ષનો નારો દરેક જગ્યાએ વૃક્ષ વવાય એ રીતની વાત આજે આ 5મી જૂન પર્યાવરણના દિવસે થયેલી છે। જીતુભાઈ પટેલ દ્વારા સરકારને કેટલું સૂચન કરવામાં કેટલી માંગણી કરવામાં આવી છે કે વૃક્ષોનું જતન થાય એના માટે અને વૃક્ષજન ઘટે? વૃક્ષોનું વાવેતર વર્ષો વર્ષ વધતું જાય છે અને એ પણ દીકરી ભણાવવાની વાત હોય, દીકરી બચાવવાની વાત હોય, પાણી બચાવવાની વાત હોય, વીજળી બચાવવાની વાત હોય, પર્યાવરણ બચાવવાની વાત હોય અને વૃક્ષો વાવવાની વાત હોય, સરકાર હંમેશા પ્રોએક્ટિવલી જે પણ કોઈ સમાજસેવી હોય એમના સાથમાં રહી, એમના સજેશન સૂચનો લઈ, એમની સાથે ચર્ચા કરી અને પોતાની નીતિ બનાવવાની રીતિ એ હંમેશા મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ હતા ત્યારથી જ એમને આ શરૂઆત કરી હતી। આજે પણ કોઈ પણ સૂચન કોઈ પણ ખૂણામાંથી કાર્યકર્તામાંથી અથવા તો સામાન્ય જનમાંથી આવે અને યોગ્ય લાગે તો એ સૂચનનો અમલ કરી અને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચે એનો સરકાર પ્રયત્ન કરતી જોઈએ છે। ધન્યવાદ। 9 ટીવી ન્યૂઝ સાથે ઉમંગ રાવલ, સાબરકાંઠા।